જીવન જીવવાના કોડ હતા
જેની સાથે ભવસાગર તરવાની હામ હતી એ તો આમ મધજરીએ મૂકીને એકલો ચાલ્યો ગયો. મારી અધૂરી આશા ધોચમાં રહી ગઈ. મને નહોતી ખબર કે મારી નૈયા ડૂબી જવાની છે. હે નહોતી ખબર કે મારી નૈયા ડૂબી જવાની. દિલમાં હતાયુ મંગો સાગર તરી તારો હૃદય દેવ માંગણા વાળો મને અડીશ નહી. કે ભૂત યોનિમાં એવી તાકાત હોય છે કે તે ધારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે, સાકાર સ્વરૂપ તેનાથી દૂર રહે છે. એટલે શું તમે દેહધારી માનવી નથી? ના પદ્માવતી, ના. શું તમે ભૂત છો? મારા કારણે તમારે પ્રેતોની દુનિયામાં વસવું પડ્યું તો પછી મારે આ ઘોડિયાનો મોહ શા માટે રાખવો? કે જંખના જેની અધીએ આજ ઉભો આંગણે, અરે પ્રેતોની દુનિયા મળી છે તમને મારા કારણે. જીવતા તો ન મળ્યા પણ મરી જઈને ભેટશું. લખ્યું છે કર્મે દુઃખ તો ભૂત થઈને ભેટશું. પદ્માવતી, હવા ખોટા વિચાર ન કર. આત્મા હત્યા એ મહાપાપ છે. નહીં વાળા, ત્યારે તમ વગરનું જીવતર મારે મન સંતાપ છે નાથ. પદ્માવતી, આવી ખોટી હઠ ન કર. પદ્મા, આપા અર્શીને આપેલું વચન એ અહીં પૂરું થાય છે. હવે મારે અહીંથી જવું જોઈએ. જો સામેથી અર્શી કાકા આવી રહ્યા છે. બેટા માંગણા, મેં તારી ઈચ્છા પૂરી કરી, મારું વચન પાડ્યું, હવે તારે તારું વચન પાડવું જોઈએ. તૈયાર છું કાકા, આ માંગણો પોતાનું વચન પૂરું કરવા તૈયાર છે. હું જાઉં છું કાકા, પરંતુ મારી પદ્માની સંભાળ રાખજો કાકા, મારી પદ્માની સંભાળ રાખજો. પદ્મા, એક પણ ડગલું આગળ નહીં ભર્યું. મારું સસરું તો અહીંયા જ છે.
बेटा पद्मावती, आ तमे शू बोलो छो, तमे तो मोटा घरना छोरू, तमने आम बावरा पणो ना शोभे। बेटा जाने ज्या जवो त्या जाय काका, मैं तो भगवान आवे तो पण आई थी एक पण डरू नहीं बोलू काका। आले ले आने जरा एकली मुकी त्या तो कोण जाने शू थई गई। मने तो लागे छे के आ वडलावती तेने भूत ज ओळख्यू छे। अरे अरसी बापा जो तो खरी मारा भाभी ने शू थई गई। एने शू थयू छे ने ए हूं जाणू छू, ते जाने छे, अने मारो सूरज दादा जाने छे। वना ए वने चांद केम शू छे अरसी बापा? अलिया वना, तू तारा दीकरा नु जो भलू इच्छतो होय ने तो एने बीजे परणावी दे, नहीं तारा भाई ना पगला जो तारा घर में थाय ने तो तारू धनोत भनोत निकली जाहे। भाई धनोत भनोत निकली जाहे। केम शू थयु छे अरसी बापा, आम केम बोलो छो? ए वना काका, અમારા ભાભી ને આ ઓટલા માંથી ભૂત વળગ્યું છે। ભૂત? ડાયમા ની દીકરી ને ભૂત વળગે જ નહીં। પણ જો ને, મારા ભાભી ગાડા માં બેસવાની ના પડે છે અને આપણા સાથે આવવાની પણ ના પડે છે। તે તો કહે છે કે તેમનું સાસુ અહીંયા છે। નો શું આવે, હું તેને સમજાવું। ઓ બેટા, હું તમારો સસરો તમારી પાસે ઊભો છું, માટે લાજ તો કાઢો। લાજ નો કાઢો તો કઈ નહીં ને, જરાક માથે તો ઓઢો અને ગાડા માં બેસી જાઓ। નાક માં આપણું નાક કપા। નાક મજન, જેને પોતાના નાકની કિંમત હોય એમ પારકે પાદર આબરૂ વેચવા તૈયાર નથી, માટે તમારા દીકરા માટે બીજી કોઈ અયાફૂટી ગોખી લેજો, બાકી મારું સાસરું તો અહીંયા જ છે। પણ ઈ ક્યાં મારી આઈરે પરણી હતી? તો કેની સાથે પરણી હતી મને શું ખબર, મને તો અરસી બાપાના ગધેડા આઈરે બાંધી રાખ્યો હતો અને ગધેડાએ છોડાવ્યું। પદ્મા ને કારણે પ્રેતો ની દુનિયા માં વસ્યો એ મારો પ્રિયતમ વાઘડો, એ તો ચોરી હે મંગળ ચાર, હરે રે જુગના મંગળ વર્ત્યો, એ પણ પદ્મા એ તારા કારણે પદ્માનો પ્રિયતા, રે રે આજ ફેરા ફેરો માગણો, એ પદ્મા કરા કારણે, અરે રે ઈ પ્રેતોમાં જઈને બૈસો, એ પદ્મા જેમ જળ વિના માછલી અને સારસ વિના સારસી જીવી શકતા નથી ને, તેમજ કમળમાં પુરાવાથી મોત થાય છે ભમરો જાણે છે, છતાં પણ તેના ઉપર ઉડીને જાય છે, કારણ કે એના દિલથી જોડાયેલી એની સાચી પ્રીત છે। તેમજ દીપક ઉપર ઉઠતું પતંગિયું પણ જાણે જ છે કે હું બળીને ખાખ થઈ જઈશ, છતાં પણ તેના ઉપર ઉડીને જાય છે, કારણ કે એના દિલથી જોડાયેલી એની સાચી પ્રીત છે। તેવી જ રીતે પદ્માવતીને પણ ખબર જ છે કે માંગણો ભૂત છે, પ્રેત છે, છતાં પણ તેના વિના રહી શકતી નથી, કારણ કે એના દિલથી જોડાયેલી એની સાચી પ્રીત છે। સાચું કહ્યું કાકા, કે કમાળ પર મોત છે તે ભમરો જાણે છે, છતાં પણ તે ત્યાં જ ગુમે છે, તેમજ દીપક પર ઉડતું પતંગિયું પણ જાણે છે કે બળીને ખાક થઈ જઈશ, છતાં પણ તે ત્યાં જ જાય છે। તેનું કારણ એ જ કાકા, કે તેના દિલથી જોડાયેલ સાચી પ્રીત છે। તો દેવ મારો માગણો સમાનને ચૂકું નહીં, ભલે પ્રાણ જાશે મારો પણ આ સ્થાનને છોડું નહીં। એ કેમ બને બેટા, એ કેમ બને? હું અરસી વાળો
માંગણા વાળાનો સગો કાકો, આજે આ જાનનો વડાવ્યો બનીને આવ્યો છું. જો મારા વડાવવામાં અનર્થ થાય ને તો મારું જીવતર બગડે, માટે દયા થઈ ગાડામાં બેસી જાઓ. મને આશ્ચર્ય થાય છે કે 80 વર્ષ વટાવી ચૂકેલ મર્દ રજપૂત આવા શબ્દ બોલે છે. રજેવાળા કુળના મહારથી એ ભલવાળાએ અનેક કન્યાદાન આપ્યા ગાયોની રક્ષા માટે, વાળા કુળના નબીરાઓએ લીરુડા માથાના બલિદાન આપ્યા. એ વાળા કુળનો મર્દ રજપૂત આવા શબ્દ બોલતા શરમાતો નથી. આ તમે શું બોલો છો પદ્માબા? મને પદ્માબા નહીં પણ પદ્મા કહીને બોલાવો કાકા. હું તમારા કુળની લક્ષ્મી છું, તમારા કુળની લાજ છું. એ લાજ આજે તમે કાકા લૂંટવા તૈયાર થયા છો. એ વાળા કુળની લક્ષ્મીને કાકા આજે તમે બરબાદ કરવા તૈયાર થયા છો. છોકરી, તું મને વધુ ઉશ્કેરી રહી છો કે રજપૂત ના તલવાર નું પાણી કેવું હોય એ હજુ તને ખબર નથી. જાણું છું, જો તેમ થાય તો જ આ પદ્માના આત્માને શાંતિ મળે અને આ પદ્મા માગડાની છાયા બની શકે. એટલે તું એમ માને છે કે તારા ઉશ્કેરવાથી હું સ્ત્રી હત્યા કરી? નહીં નહીં નહીં, એક મર્દ રજપૂત અબડાનો રક્ષણહાર મનાય છે, એના હાથે સ્ત્રી હત્યા તો કદાપી ન થાય. તું એક વણિક કન્યા આમ ગોર ગોર ભાષા બોલી મને મૂંઝવી રહી છે. એક મર્દ રજપૂત ધર્મ ભૂલે છે તેને સત્ય સમજાવી રહી છે. કાકા તમે મને વણિક કહો છો કાકા, મારો દેહ વણિક નો છે કાકા, પણ અંદર નો આત્મા તો સાચી રજપૂતાણી નો જ છે. હું તમારા કુળની લાજ છું કાકા, લાજ. છોકરી, તું મારા મગજને વધુ ઉશ્કેરી રહી છો કે તું વણિક, હું રજપૂત, કુળની લાજ સી રીતે કહી? અરે માનમાં રહેજો, કરતા મર્દ તણી મસ્કરી. મસ્કરી હું નહીં પણ તમે કરી રહ્યા છો કાકા, કે તમારા સગા ભત્રીજાની વહુને પરાયા ઘેર મોકલતા શરમાતા નથી? ભત્રીજાની વહુ? પદ્મા તું શું કહેવા માંગે છે? તમારા સગા ભત્રીજાની વહુ, અને એ કહેવા માંગુ છું કે ધાતર વાળના ધણીને વરરાજા બનાવીને લાવનાર કોણ તમે જ હતા? હા પદ્માવતી, હા. જ્યારે મંગળ ફેરા ફરતી વખતે તોરી મૂછો પર હાસ્ય કરી રહ્યા હતા તે શું તમે જ હતા? હા, તે આરસી વાળો પોતે જ હતો. ત્યારે લગ્ન ગીત ગવાતા હતા ત્યારે તમારા મુખ પર હાસ્ય ફેલાઈ રહ્યું હતું, એનું કારણ? એનું કારણ એ જ કે ફેરા ફરનાર મારો ભત્રીજો માંગણા વાળો હતો. તમારા ભત્રીજાની વહુને પરાયા ઘેર મોકલતા શરમાતા નથી? કે રજપૂત છો તો રાખો રીત સદા રજપૂત ની, ગુમાવો નહીં કીર્તિ એક સિંહણ કેરા સુત ની. ઉઠાઈ ચૂકી છું માંગણાની લેખ હવે પલટાય નહીં, વાળા કુંડલી લાજ છું એ લાજ વિશે થાય નહીં. બેટા પદ્મા, હું નહોતો ધારતો કે તું આટલી બધી સમજદાર હશે. હું નહોતો ધારતો કે કુછળતી વયની છોકરી એક મર્દ રજપૂતનું પાણી માપશે. હું અરસી વાળો જીવન વટાવી ચૂકેલ જિંદગીના છેલ્લે પગથી ઉભેલ રજપૂત, જો મારા વડાઓમાં અનર્થ થાય ને તો મારું જીવતર લાજે. જીવનના પહેલા પગથી પગ મૂકીને ચાલનાર આશા ભરી અબડા, માંગણાની થઈ ચૂકેલ ધાગના હાથ જો બીજાના હાથમાં જાય તો મારો ધર્મ લાજે. અરે કર્મથી તો જગતનો વ્યવહાર, કર્મથી જગતનો ઉદ્ધાર છે. હું ધર્મને હાર્યો છું, ધર્મને જીતી છું, હું ફરજ ચૂકું છું, ફરજ બજાવું છું. હું માંગણા વાળાનો કાકો છું, વાળાની અર્ધાંગના છું. એ જ કારણ તો મને મૂંઝવી રહ્યું છે કે એક બાજુ કર્મ તો બીજી બાજુ ધર્મ, એક બાજુ આ ફરજદારી તો બીજી બાજુ વાળા કુળની લાજ. મારો નિર્ણય કોઈ ફેરવી શકે તેમ નથી કાકા, માંગણો મારો છે ને હું માંગણાની છું. અમને વિકુટા પાડવાની શક્તિ ગોધ ત્રિલોકના નાથ. અસ્તુ બેટા, તારી ઈચ્છા પૂર્ણ થાય, તારું સૌભાગ્ય અવિચળ રહે, તારું તપ અમર તપો, તારો ધર્મ અમર રહે. બેટા પદ્મા, મારી ફરજ અહીં પૂરી થાય છે. કાલે સવારે નગરમાં ચર્ચા થશે આ વાત તણી કે વડાવ્યો નિર્માલી એવા સૌ બોલ બોલશે. એના કરતા તો ઇજાત અને ટેકમહી જીવન જે સર્જાય છે, અરસી તણી ફરજદારી આજ પૂરી થાય છે. અઘોર હોડમાં મને એકલી મૂકીને તમે પણ ચાલ્યા ગયા.
રડીશ નહીં બેટા, રડીશ નહીં, તું એકલી નથી, તારી માથે સમર્થ માંગણા વાળાની છાયા છે. માંગણા માંગણા તારી સંભાળ તારી પદ્માને. ઓ પ્રભુ જય સુરત. ક્યાં જઈ જપો સનરાત અનાથ અમને કીધારે એ તો વડીલા
पाने पाने परजरी ए ये ना क्या जय जय पाप जाप मने भड़कारा वागे भूतना हे वेरी मुडला अरे पांडे पांडे भूतोनी ज्वाला चढ़ गए आग में हूं पण सड़की रही छु आग ने क्या जेने ओळवो वृक्ष क्या छे ए डाळे डाळे ओ फरू ने पाने पाने दुख ए मरता मारो माग रे रे मने सपने मड़े न सुख अरे अया तो ज्वाला सिवाय काई ज नथी अया तो मारा मरेला पियु ने अळछेपी वासना रूपी ज्वाला ज जंगल ने सळगावी रही छे आव छो प्रियतम થઈને ભૂત હર રે તો દુઃખ દિલ ના દાખવીએ પણ સળગે સળગે જ્વાળા તન મોહી હરે પદ્મા વિન ન ઓલવાય પાછી વળી જા પદ્મા લગાઉંગા દીકરા ચમેલી બહારે ફૂલ બરસા
હવે તુમેરી બંડી ઉતારો, હવે તો તુમેરા બાપ આયા હે. ચમેલી હવે શરમાવાનું છોડ અને આ તારા કોપળ હોઠ ઉપર હાસ્ય લાવી અને તારા ચહેરાના મને દર્શન કરાવ. હવે દીકરા મારા, મારા ચહેરાના દર્શન કરવા હારા નથી. જો મારા ચહેરાના દર્શન કર્યા ને તો દીકરા મારા તું તો ફિંગલા વરી જવાનો, ફિંગલા એટલે સાનો મુનો મૂંગો મરી રે. અરે ચમેલી, આગલે પ્રવેશમાં તો તું હાવ પાતરી હાઠીકા જેવી હતી, આ કોઠી જેવી કેમ થઈ ગઈ? એ ભૂંગળા ખાય ખાય. ચમેલી હવે શરમાવાનું છોડ અને આ કરસન કાકાએ હવે વિરાન જિંદગીમાં તારો પ્રેમનો પ્રકાશ પાથરી દે. લ્યો હજી પ્રકાશ પાથરવાનું કીએ? એ દીકરા મારા, મારા દર્શન કરીશ ને તો તારી જિંદગીમાં અંધકારમય છવાઈ જશે, એટલે સાનો મુનો તૂટિયા વાળીને પડ્યો ને. ચમેલી આ તારા હોઠ ઉપર શું છે? એ મારા શું કહેવાય બોલું? ચમેલી હા, તે તારે હોઠ ઉપર નેણ લઈ ગયા? હા નેણ કહેવાય, નેણ છે. હવે ચમેલી આ શરમાવાનું છોડ અને તારા મુખડાના દર્શન કરાવ. ઓ કાઠિયા વાળી કરશન, હરામી કરશન, મેં અને મારી દીકરીએ બે થઈને આ નાટક કર્યું હતું, તને અને તારા ભત્રીજાને ફાંસીના માછડે ચડાવી દેવો છે. ખબરદાર, જો હાથ લેણો છે તો આ કાકો કાઠિયા વાળી એ કામ નથી. હવે એક ફોન કરીશ ને વિજય રૂપાણી ને, તારી વર્તી ઉતરાવી નાખીશ. હવે એવું કઈ કરતા નહીં, એવું કઈ કરતા નહીં. મારું બેટું લાગુ કેવું લાગે હે? હવે હું તમને કઈ નહીં કરું, બસ હા આવી નીકળ્યા હે. એ ગુજરાતના તમામ ધારાસભ્યો કાકા ને ઓળખે અને કાકો એને ઓળખે, હવે એ બધા એને મારી બે ઉઠે. જાજો ડગ ડગ કરીશ ને તો આ તારી વર્દી ઉતારી નાખીશ. અને આ તા બધું આ ખેલ કરવાનું કેને તને કીધું તું? એમાં મારો વાક નથી. એ મારી દીકરી અને ચોલા ચમનો રહ્યો ને ચમનો, આ બે થઈને મને ઉભો હલવાવી દીધો. આમાં ચમનો અને ચમેલી, હા એટલે શું તો ચમના ને ઓળખેશ? ભલે આપ લોહી ખેઈ ભાઈ ટૂંકી બુઢી વાળો. હવે ઈ ચમલા ની વાઈડે તમે ક્યાં ચડ્યા? ઈ ચમલા એ તો આખા ગામના બૂચ માર્યા અને મારા 50,000 રૂપિયા લઈ ગયો. હા ઈ ચમલા ની છઠિયા કાકા એ મૂકી હે, ઈ મારો ભત્રી જો હે. બરોબર હે, આતે એની વાઈડે ચડ્યા અને ચમનો અને ચમેલી ભાઈ પ્રેમ કરે છે. હા ભાઈ લગ્ન કરવાની મારા દીકરા વાતો કરે છે અને મને આમાં ઉભો હળવાવી. મારી બેટી ચમેલી 3,00,000 રૂપિયા મારી આગળ થી લઈ ગઈ અને મોબાઈલ મેં લઈ દીધો અને સાલી મિસ કોલ વાળા ચમના ને માને હે કે આયા હું ટાવર નહોતો પકડાતો. કઈ વાંધો નહીં, એ ચમેલી અને ચમના ના લગ્ન થતા હોય તો ખીચડીમાં જ ઘી હે ને. હવે કાકો પૈણે કે ભત્રીજો પૈણે હું ફેર પડે? તો ચમના ને ચમેલી ના લગ્ન થતા હોય તો મને કઈ વાંધો નથી, તમને કઈ વાંધો? મને તો લીકરી કઈ વાંધો નથી. કઈ વાંધો નહીં, તો ચમનને ને ચમેલી ને બોલાવી અને અત્યારે જ એની હગાઈ કરી નાખી, પછી આવતા પ્રવેશ માં એની જાન ચોરી નાખો. ચમન એ આજે તમારી બહેન ની સગાઈ કરવી છે, એટલે એ બહેન હે ને તમારી વીટી રહી ને એ અવરા હવરા આંગળી માં બદલાવી નાખો. હા મોબાઈલ મેં લઈ દીધો, મોબાઈલ નું બિલ હું ભરું અને આ મિસકોલા દોઢ ફૂટિયા ને મારતી હતી. અરે સસરા તમારી તો ઉંમર થઈ ગઈ છે, ટાવર આવતો જ નતો એટલે વાયા થઈ જતો હતો. શા માટે મારી પાછળ આમ નાહક ની દુખી થાય છે? હજુ પણ મારો સાથ છોડી
હજુ પણ તું મારો સાથ છોડી સંસાર સુખ ભોગવવા જા, સંસારમાં પડી જા. સંસાર સુખ ભોગવવો તો પરણીને સાસરે જઈને ભોગવત વાળા, મેં મારા હૃદયના છેલ્લા શ્વાસ સુધી તારા રત નામને હૃદયમાં સંઘળી રાખવાનું વચન આપેલ છે. તે વિશ્વાસઘાત કરવા નહીં પણ સ્નેહની વાત પર કુરબાન થવા માટે વાળા પદ્માવતી, વચન તો જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય છે ત્યાં સુધી જ રહે છે. દેહ બળીને ખાખ થયા પછી એ વચન પણ પૂર્ણ થાય છે. અત્યારે રાત્રિના ત્રણ પ્રહોર સિવાય હું તારી સમીપ રહી શકતો નથી. એ ત્રણ પ્રહરનો સહવાસ અને તે સમયની સેવા મને સ્વર્ગના સુખનું ભાન કરાવે છે વાળા. ખરેખર પદ્માવતી, તારા પ્રેમનો મારી પાસે કોઈ જવાબ નથી. જો પદ્મા, સામેથી કોઈ અજાણ્યા મહેમાનો આ તરફ આવે છે, એમના સ્વાગતની તૈયારી કરો. ભાઈ વેજા, ચાલતા ચાલતા અહીં સુધી પહોંચ્યા, હવે તો રાત પડવા આવી છે. હા ભાઈ, મને પણ ખૂબ થાક લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે. જો સામે ભેંસો દેખાય છે, આવા નિર્જન વેરાનમાં કેની ભેંસો હશે? ચાલો આપણે તેની પાછળ જઈએ અને એના જ દૂધનું વાળું કરીએ. મોટા ભાઈ, આપણે આ રસ્તેથી અનેક વાર પસાર થઈ ચૂક્યા છીએ, પરંતુ આ વિશાળ રાજમહેલ ક્યારેય જોયો નથી. અહીંયા કોણ રહેતું હશે? અરે ઓ, કોણ છે? જે હોય તે બહાર આવો. આવો ભાઈઓ, આવો, આવો ભાઈઓ, આવો. આ મસુરા કેમ? ભાઈ, અમે જરા દૂરથી આવ્યા છીએ, ખૂબ થાક્યા છીએ અને ભૂખ્યા પણ થયા છીએ, એટલે મન થયું કે અગઢમાં જઈને વાળું કરીએ અને અહીંયા જ આરામ કરીએ. ખુશીથી વાળું કરી રાત અહીં જ રહેજો. પદ્માવતી, મહેમાનોને જમવાની બંદોબસ્ત કરો. જમવાનું તૈયાર જ છે, ચાલો ભૈયા અંદર જઈને જમી લો. આપ કેમ અહીં ઉભા છો? શું તમે અમારી સાથે ભોજન નહીં કરો? મહેમાન એકલા જ જમશે? નહીં નહીં ભાઈઓ, અમે જમીને જ બેઠા છીએ. તમ તમારે નિરાતે જમી લ્યો, પછી આપણે નિરાતે વાતો કરશું. જેવી આપની ઈચ્છા. સ્વામીનાથ, આવા આસુરા સમયે કોણ છે આ ભાઈઓ? પદ્માવતી, કાં તો એમને કોઈની સાથે વેર હોય, અગર તો ગામ ગ્રાસમાં કાંઈ વાંધો હોય એ જ હોય, બાકી આવા નિર્જન સ્થાનમાં કોણ આવે? બરાબર છે, બિચારા એ પણ આપણી જેમ દુખિયારા લાગે છે. અરે એ તો આવી પહોંચ્યા, કેમ ભાઈ બરાબર જમ્યા પણ નહીં? નહીં બહેન, અમે નિરાતે ધરાઈને જમ્યા, પણ કહો તો ખરા કે આમ જંગલમાં એકલા કેમ રહો છો? મારે ભાઈઓ સાથે જરા ઓછું બને છે, એટલે અહીં જંગલમાં આવીને વસ્યો છું. પરંતુ તમે તમારી ઓળખાણ તો આપી જ નહીં. આ ભાગ્યાઓને લોકો જસા અને વેજાના નામથી ઓળખે છે. કોણ? જસાજી, વેજાજી? માતાજીએ પ્રસન્ન થઈને બે રોજડા આપ્યા. એ જસાજી વેજાજી તમે પોતે? હા ભાઈ, અમારા ગામ ગ્રાસ પાછા મેળવવા માટે અમો બહાર વટે ચડ્યા. ધાર્યું હતું કે અમદાવાદના બાદશાહને હરાવશું, એ મનની આશા મનમાં જ રહી ગઈ. માણસો અને સાધનો ખૂટ્યા, તેથી જ્યાં ત્યાં ભટકીને જીવન પૂરું કરીએ. ચિંતા ન કરો ભાઈઓ, સંકટ એ તો ખરા મર્દની કસોટી છે. માતાજી તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. ઓ પદ્મા, પાણી! અરે આ શું, અમારા ઠાકોર અમારી સાથે વાતો કરતા હતા અને આ શું થયું? રાત્રિના દરરોજ એને આમ થયું. એ થઈ દુખિયા રે અમે, એ નથી સુખિયા. હાલવા જઈએ તો અમે, એ હાલ
खाली ना वजाकिये बेसी रहिए तो तमे ये बड़ी मारिए हुना दाजे लाय में भव दुखिया हावाने वन तोड़े यमे हे यही आरे तोड़े यमे हे अहियारे आईवा अहियारे आईवा समा कठलाद में ये हई पंखिड़ा हो ये देहुना परदेशी हारे मारे ए प्रीतड़ी बंधाणी आ परदेशी हारे मारे हे प्रीतड़ी बंधाणी प्रीतड़ी बंधाणी ए बने आखड़ी ओ अरे आ देवना दाजेलाय अमे नथी सुखिया देहुना दाजेलाय चबूर तमे कोण छो अने आ दुख सानू छे तेनु साचू कारण जणाव्या सिवाय एक पण डगलू आगळ वधो तो तमने दादा सूरजना सोगंद सूरज दादाना सोगंद आपी तमे मने वचने बांधी लीधो छे परंतु मारी ओरखाण सांभळी तमने डर तो नहीं लागे ने जो डर लागतो तो हम रातना वक्ते जंगलमां रखडता ना होत तो सांभळो भाईओ ए पणवाळा कुळनो बेटळो અને ધાતર વાડ મુજગામ એ વડલે વિધાણો મારો દે હે એવું માંગણો ઈ મારું નામ હા હા એ જ માંગણા વાળો કે ગૌ માતની રક્ષા કરવા જતા મરાયો परंतु पदमा हारे बंधायल प्रेम वासना कारणे प्रीत अधूरी रही माटे मारे अही जंगल मा भूतोनी साथे वसवू पड्यू छे परंतु आ पदमा मारा निर्जीव शरीर पाछळ पोतानो देह बर्बाद करी रही छे अने आ प्रेत रूपी मांगणो एनू लोई चूसी रह्यो छे धन्य छे बहन पद्मावती के પોતાના પતિની પાછળ સતી થનાર સ્ત્રીઓ તો લાખો મળે છે પરંતુ પોતાના પતિના નિર્જીવ શરીર પાછળ ઝૂરી ઝૂરીને આત્મભોગ આપનાર બહેન પદ્માવતી કે આ પાપી ભાઈઓના તમને લાખો વાર મારા વીરા મને શા માટે શરમાવો છો વીરા હું તો માત્ર મારી ફરજ બજાવી રહી છું ભાઈ માંગણા તમારું આ દુઃખ દૂર થાય અને તમારા આત્માને સદગતિ મળે એવો એકય ઉપાય નથી ઉપાય છે અને એ કામ તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી તમારું એ કામ કરવા અમે તૈયાર છીએ તો ભાઈઓ જે વડલા નીચે હું મરાયો એ વડલા નીચે મારી છાતીની પાહડી પડી છે એ પાહડીમાં
એ પહાડીમાં બાયલ ચાવડાની બરછીની કણોસ ભાંગી ગઈ છે, એ કણોસ મારા કાળજાને જંપવા નથી દેતી, તમે ત્યાં જાઓ અને મારી એ છાતીની પાહડીને ગોતી, એમાંથી એ કણોસને કાઢી અને મારા એ અસ્થિને દામોદર કુંડમાં પધરાવો તો મને સદગતિ થાય. પણ હવે તો કટ કોઈ હાડનો અને દામોદર માઈ જાય, તો 71 પેઢીમાં હર રે તો ભૂતન સરજે ભાગીરથી. તમારી આ ધર્મને માનેલ બહેન તમારી પાસે એક પ્રાર્થના કરે છે. પ્રાર્થના નહીં બહેન, તારો અધિકાર માગ, તારા ઘરનું અન્ન ખાધું છે, માટે બહેન માટે તારા ભાઈઓ પાસે કાપડું માગવાનો તારો હક છે, માગ બહેન જે જોઈએ તે. મારા વીરા, અમારા આત્માની સદગતિનું કામ તમારા હાથે થાય એ જ મારી પ્રાર્થના છે. અમે વચન આપીએ બહેન કે તમારા બધા કામ પડતા મૂકી તમારું એક કામ પ્રથમ કરીશું, તો અમે અત્યારે રવાના થઈએ છીએ. જય સુરત દાદા, જય સુરત દાદા. પદ્માવતી, જસાજી વેદાજી આપણા કામ કરવા નીકળી ગયા તો હું પણ તેનું બારવટું પાર પાડવા માટે બાદશાહ પાસે જાઉં છું, તો ચાલ પદ્મા, હું અત્યારે જ રવાના થાઉં છું. ચાલ સાંભળો કહું ભાઈ વેજા, આ એ જ વડલો કે જ્યાં માંગણા વારો મરાયો હતો. એ પાસડી માંથી કણસ ને ખેંચી કાઢો અને ચાલો જુનાગઢ દામોદર કુંડ માં પધરાવી આવીએ. બેગમ, તું આજે ઉદાસ કેમ છે? આજની આ કાળી મેઘલી રાત, આકાશમાં ઘનઘોર વાદળો, વીજળીના કડાકા, જાણે કે આજે આ વીજળી રાણીને આપની જગ્યા ઓછી પડતી હોય તેવું લાગી રહ્યું છે. યારી બેગમ, આવી ભયંકર રાત્રિમાં નોંધારા થઈને બહાર કોણ ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય, બિચારા મારા ભાઈઓ પથ્થરના ઓસિકા બનાવી આપનું ઓઢણ કરી પૃથ્વીની પથારી માથે સૂતા હશે, કે જેનું તમ સરીખા બાદશાહનું વેર તોડાઈ રહ્યું હોય તે. કોણ? જસો અને વેજો અમદાવાદના બહારવટિયા. હા ખાવિંદ, તમારા બહારવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈ. બેગમ, અત્યારે મને તેનું સુરાતન સમજાય છે કે આવી ભયંકર રાત્રિમાં શું એ વગડા વીંજતા હશે કે કોઈ બખોલમાં જઈ સૂતા હશે? બીજું તો શું કરે ખાવિંદ, તમે એને સુવા બેસવાનું બીજું કોઈ ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુનો બેગમ, અત્યારે ભાઈ અહીં હાજર થાય તો એને માફી આપી તેના ગામડા પાછા સુધી એનું બહાર વટું પાર પાડું. અરે રે, અટાણે તે ક્યાંથી હાજર થાય? બેગમ, તમે સાચ તો કરો. ખાવિંદ, આવી મસ્કરી ન હોય. નહીં નહીં બેગમ, તમે સાચ કરો. ભલે, તો બોલાવું છું. ભાઈ જસાજી. અરે ઓ ભાઈ વેજાજી. હાજર છીએ બહેન, બોલો શું કામ છે? ઓહો ભાઈઓ, આવી ભયંકર રાત્રિએ તમે અહીંયા કેમ? બાદશાહની રખેવાળી કરવા બહેન. શું? તમારા શત્રુઓની રખેવાળી? હા બહેન. એમ કેમ ભાઈઓ? અમારા માથે આડ ન ચડે એટલા માટે બહેન. શેનું આડ? બીજો કોઈ સદુશ્મન આવી બાદશાહને ઈજા પહોંચાડે અને નામ અમારા લેવાય. અમે રહ્યા બારવટિયા, અમારી મથરા વટી મેલી, અમારા માથે કાળી ટીલી લાગી જાય, અમારું ખોટું નામ લેવાય, એ અમારાથી કેમ ખમાય બેન? વાહ મારા ભાઈઓ, આમ તમે કાયમ ચોકી કરો છો. નહીં નહીં બહેન, આવી કોઈ મેઘલી રાતે જ. વાહ રાજપૂતો, વાહ, તમારું આ વર્તન જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. બાદશાહ, જસાજી, વેજાજી, કાલે કચેરીમાં આવજો, તમારા ગરાસ પાછા સોપું એટલે તમારું બહાર વટું પાર પડી જાય. બાદશાહ, દગો તો નહીં થાય ને? નહીં નહીં, એતબાર રાખો, ગરાસ પાછા સોપવાનું વચન આપું છું. બહુ સારું બહેન, કાલે સવારે કચેરીમાં હાજર થશું, અમને અમારું પાછું મળશે તે આપનો ઉપકાર માનશું. પણ અવધિ કરી ઉપકાર ધન્યા સુલતાન, ધરામ કેરી બેન,
વર્ષ પાછો મળશે. જાઓ મારા ભાઈઓ, સવારે બહેન ના ઘર ની મહેમાની માણવા જરૂર પધારજો. ભલે બહેન, જરૂર આવશું બેન. ચાલો ખાવી, રાત ઘણી વીતી ગઈ છે, માટે મહેલ માં જઈને આરામ કરી. હા ચાલો. બેગમ, મને જ જસાજી વેજાજી માને છે, પરંતુ જસાજી વેજાજી તો મારા અસ્થિને દામોદર કુંડમાં પધરાવા ગયા છે અને હું એનું કામ કરવા અહીં આવ્યો છું. તો ચાલ જઈને આ ખુશ ખબર જસાજી વેજાજી ને. આ દુઃખી જીવનનો અંત હવે નજીક આવી ગયો છે. જસાજી વેજાજી મારા અસ્થિને દામોદર કુંડમાં પધરાવીને આવી રહ્યા છે. હવેથી મારી આ ભૂત લીલા આપણા સંસારમાંથી સદાને માટે વિદાય લેશે. પછી તારી શી દશા થશે? એવા વિચારમાં શા માટે પડ્યા નાથ? જો તમારા આત્માને શાંતિ મળતી હોય તો મારે જીવીને શું કામ છે વાળા? હું પણ મારા જીવનનો અંત લાવીને સ્વર્ગમાં તમારો સાથ નિભાવીશ. પદ્માવતી, આ દુઃખી જીવનનો અંત તો આવશે, પરંતુ હજુ આપણે એક અવતાર ધારણ કરવો પડશે અને તે નાગલોકમાં. જરૂર નાથ, તો એ અવતારમાં હું આપની જીવન સંગીની બનવા નાગણી રૂપે ઉતરીશ વાળા. જો પદ્મા, બંને ભાઈઓ સામેથી આવતા જ જણાય છે. ભાઈ માંગણા, તમારા કહેવા મુજબ તમારા અસ્થિને જુનાગઢ દામોદર કુંડમાં પધરાવી આવ્યા, હવે તો તમને મોક્ષ મળશે ને? હા ભાઈઓ, અને તમારા એ ઉપકારના બદલામાં મેં પણ તમારું બહારવટું પાર પાડવાનું બાદશાહ પાસેથી વચન લીધું છે. કાલે સવારે તમે બંને ભાઈઓ અમદાવાદ જજો, બાદશાહ તમારા ગામ ગ્રાસ પાછા આપવા તૈયાર છે. માંગણા વારાને મોક્ષ મળ્યા બાદ અને અમારા ગયા પછી અમારી બહેન પદ્માનું શું થશે? મારા વીરાઓ, એવા વિચારમાં સા પડ્યા મારા વીરા કે પતિની પાછળ સતી થઈ અને એમનો સાથ હું નાગલોકમાં મેળવીશ. એટલે શું બહેન, તમારે હજુ અવતાર ધારણ કરવો પડશે? વીરાઓ, હજી અમારે નાગલોકમાં અવતાર ધારણ કરવાનો બાકી છે, માટે તમારી ગરીબડી બહેન માટે ચિતા ખડકી આપો અને બહેનના આશીર્વાદ મેળવી લો વીરા. બહુ સારું બહેન. ભાઈ માંગણા, તમારી કાંઈ ઈચ્છા? મારી ઈચ્છા એ જ પહાડની ટેકરી ઉપર જ્યાં મારો વાસ હતો ત્યાં મારી દેરી બંધાવજો. જે પણ કોઈ ખરા હૃદયથી માનતા રાખશે એના કોડ મારો સુરજ દાદો અવશ્ય પૂર્ણ કરશે. તો ભાઈઓ, આ માંગણા વાળાના છેલ્લા પ્રણામ. જય સુરજ દાદા, જય સુરજ દાદા. મળતો તુજા એ દેહુના દલાલ હંસા, મળતો રેજા દેહુના દલાલ હંસા, મળતો રેજા. હંસલા જાણીને અમે હંસલા જાણીને અમે સરોવર સેવા, સરોવર સેવા. મોતીડાનો ચારો હંસા એ ચરતો તુજા, એ દેહુના દલાલ હંસા, મળતો રેજા દેહુના. એ ભવ ભવ નિવૃતની હંસા વાટડી રેજો તું, ભવ ભવ નિવૃતની હંસા વાટડી રેજો તું.
ચાલ દે તો તુજ્યા હો એ દેહું ના દલાલ અમદાવાદ જવા જઈએ. હા ચાલો. બોલો સુરત દાદા નો જય.